नमस्कार मित्रों, जय द्वारकाधीश, जय पुरुषोत्तम राय। श्री पुरुषोत्तम मास अधिक मास एमा 14मा दिवसनी कथा वार्ता एटले सासु गधेड़ी। गंगा नदी ने काठे एक गाम हतुं, तेमा एक डोसी रहे। डोसी ने एक दीकरो हतो। डोसी दीकरो अने दीकरानी वहु त्रणे जणा खाई पी अने आनंद करे एवामां पुरुषोत्तम मास आव्यो। पुरुषोत्तम मास अति पावन गणाय, तेथी घरडे घट पण डोसीने पुरुषोत्तम मास नहावानी इच्छा थई। डोसीए पोताना दीकराने वात करी, भाई मारे पुरुषोत्तम मास नदीए नहावुं छे पण पगे चलातुं नथी, हूँ शूँ करूँ। दीकराए कह्युं, माँ तमारी इच्छा ज होय तो हूँ एक महीना पूरती नदी कांठे झूपड़ी बांधी आपूँ, तेमां रहो अने नहाई धोई अने प्रभु भजन करो। ડોશીને દીકરાની વાત ગમી અને તે રાજી થઈ નદી કાંઠે રહેવા ગઈ। દીકરાએ એક સરસ ચૂપડી બાંધી આપી અને ત્રીસે દિવસ ચાલે તેટલા લાડુ કરાવી ઝૂંપડીમાં આપી દીધા। ડોશી તો નિત્ય નિયમ પ્રમાણે નાહે ધુએ એકટાણું કરે, કથા વાર્તા સાંભળે અને આનંદમાં રહે। લોકો નદીએ સ્નાન કરવા આવે, લુગડા ઝૂંપડીમાં સૂકવવા આવે, ફળીભર વિસામો ખાય। ડોશી પણ સૌને આનંદથી આવકાર આપે, સૌ ડોશીને આશીર્વાદ આપે। પુરુષોત્તમ માસ પૂરો થયો, ડોશીમાની ટેકથી ભગવાન પ્રસન્ન થયા અને રાતની રાતમાં ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ મહેલ થઈ ગયો। મહેલમાં સોનાના સિંહાસનો, રૂપાના બાજોટ અને હીરાજડિત હિંડોળા ખાટ જે જોઈએ તે હાજર। ડોશીનું રૂપ પણ ફરી ગયું, શરીરમાં જાણે નવું ચેતન આવ્યું। ડોશીનો દીકરો છેલ્લા દિવસે ડોશીને લેવા નદી કાંઠે ગયો। છોકરો ભારે આશ્ચર્યમાં પડી ગયો, ડોશીની ઝૂંપડી જ ન મળે। એને તો ઘર ભૂલ્યો કે શેરી જેવું થયું। આજુબાજુમાં પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે ભગવાન શ્રી પુરુષોત્તમ રાયની કૃપાથી ઝૂંપડીની જગ્યાએ મહેલ બની ગયો છે। છોકરો તો હિંમત કરી મહેલને દરવાજે ગયો અને કમાડ ઉઘાડવા કહ્યું। અંદરથી એક સેવક આવ્યો અને હળવેથી કમાડ ઉઘાડ્યા। છોકરો અંદર જઈને જુએ તો આખો મહેલ ઝગમગ ઝગમગ થઈ રહેલો, તે પોતાની માને ઓળખી પણ ન શક્યો। પણ ડોશી દીકરાને જોતા જ વહાલથી ભેટી પડી અને બધી વાત કરી કે ભગવાનની કૃપાથી આ બધું આપણને મળ્યું છે। દીકરાએ ગાડા મંગાવ્યા, ગાડામાં જરજવેરાત ભર્યું અને ડોશીને લઈને દીકરો ઘરે ગયો। દીકરાની વહુ તો ડોશીને જોતા જ નવાઈ પામી, આટલું બધું જવેરાત જોતા તેનું મન લલચાયું। તેને થયું કે ફરી પુરુષોત્તમ માસ આવે ત્યારે વાત। 2 વર્ષ વીતી ગયા અને ત્રીજે વર્ષે ફરી પુરુષોત્તમ માસ આવ્યો। વહુએ પોતાના પતિને કહ્યું, હવે મારી માને ગંગા કાંઠે વ્રત કરવું છે, મજાની ઝૂંપડી કરાવી આપો। ભલે કહી છોકરાએ પોતાની સાસુ માટે મજાની ઝૂંપડી બાંધી। વહુએ પિયરથી પોતાની માને તેડાવી અને પુરુષોત્તમ માસ કરવા નદી કાંઠે ઝૂંપડીમાં રાખી। ત્રીજે દિવસ સાસુ લહેરથી જમે એટલા જાત જાતના પકવાન ઝૂંપડીમાં ભરી આપ્યા। ડોશી તો ખાય પીએ ને લહેર કરે, પુરુષોત્તમ માસ બેઠો, લોકો નદીએ નહાવા આવે અને બધા ઝૂંપડીએ જાય। જો કોઈ ભીનું લુગડું નીચોવે કે સૂકવે તો ડોશી જે એને મન ફાવે તેમ કહેવા લાગે। લોકો કહે, ડોશી આકડા ન થાવ, આ મહિનામાં તો સેવા કરવાનું ઘણું પુણ્ય છે, ઉદાર થશો તો ભગવાન તમને ઘણું આપશે। ડોશી કહે, મારે ક્યાં ખોટ છે, મારી ઝૂંપડીમાં જે જોઈએ છે તે છે, પાંચે પકવાન ભરેલા છે, મારે ભગવાન પાસેથી કાંઈ નથી જોઈતું। ડોશી તો ભગવાનનું નામ પણ ભૂલી ગઈ અને આખો દહાડો ખાઈ પી અને જેમ તેમ બોલવામાં સમય વિતાવવા લાગી। આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો, ભગવાન ગરીબ બ્રાહ્મણનું રૂપ લઈને એ ડોશીની ઝૂંપડી આવ્યા અને બોલ્યા, ડોશીમાં 2 દિવસથી ભૂખ્યો છું, કાંઈ હોય તો આપો। ડોશીએ ખૂબ ખરાબ વચનો કહ્યા, જાજા ગધેડા જેવા ભીખ માંગતા શરમાતું નથી, તને આપી દઉં તો હું શું ખાઉં, હજુ તો મારે આજની રાત ખાવાનું બાકી છે। રાત પડી ત્યાં તો ડોશીનું રૂપ કરી ગયું, ડોશી તો ગધેડી બની ગઈ અને ગંગા કાંઠે ચરવા લાગી।
બીજો દિવસ થયો ત્યાં તો વહુ પોતાની માને લેવા માટે ઝૂંપડી આવી. આવીને ઝૂંપડીમાં જોયે તો ઝૂંપડી ખાલી ખમ, ન મળે ડોસી કે ન મળે ખાવાનું. વહુ તો આજુબાજુમાં પૂછવા લાગી, આ ઝૂંપડીમાં ડોસી રહેતા હતા તે ક્યાં ગયા? કોઈએ જોયા હોય તો બતાવો ને. એક જણે કહ્યું, બહેન, ડોસી તો રાતની રાતમાં ગધેડી થઈ ગયા, જો પેલા ગંગા કાંઠે ચરે છે. વહુએ તો પોતાની માને ગધેડી થયેલી જોઈ એ તો રોતીને કલ્પાંત કરતી, માને વળગી પડી, દોરડીથી બાંધી અને પોતાને ઘરે લાવી. અધિક માસમાં થોડા પુણ્યનું અધિક પુણ્ય અને થોડા પાપનું અધિક પાપ મળે છે, આવો આ પુરુષોત્તમ માસનો મહિમા છે. માટે હે પુરુષોત્તમ રાય, જે આ પુરુષોત્તમ માસનું વ્રત કરે, કથા વાર્તા સાંભળે અને વાંચે એને સૌની મનોકામના પરિપૂર્ણ કરજો. જય પરસોત્તમ રાય.